નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં આપણે ધોરણ પાંચ પર્યાવરણ વિષયની ઓગસ્ટ બે હજાર એકવીસની કુલ પચીસ ગુણની એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન ડિટેલમાં જોવાના છીએ માટે વિડીયો પૂરો જોજો વિડીયોને લાઇક કરજો તમારા બધા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બે લાઇકન ઉપર ક્લિક કરજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો પ્રશ્ન નંબર એક વાઘની આંખ કાન નાક અવાજ અને મૂછો વિશેની વિશેષતાઓ જણાવો દોસ્તો જવાબ જોઈએ એ પહેલાં સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફને ડાઉનલોડ કરવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેના પર ક્લિક કરીને સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફને ડાઉનલોડ કરી શકો છો અથવા તો દોસ્તો તમારે ગૂગલ ઉપર ડબલ્યુ 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 ડોટ માય જી કે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટને સર્ચ કરીને પણ તમે પેપર સોલ્યુશનની પીડીએફને ડાઉનલોડ કરી શકો છો પહેલાં પ્રશ્નનો જવાબ જોઈએ વાઘ રાત્રે આપણા બધા કરતાં છ ગણું સારું જોઈ શકે છે વાઘની સાંભળવાની ઇન્દ્રી એટલી તીવ્ર છે કે તે પાંદડાના ખખડાટનો અવાજ અને ઘાસ વચ્ચે પ્રાણીના હલનચલનનો અવાજ અલગ પાડી શકે છે અલગ પાડી શકે છે વિશેષતાની વાત કરીએ તો એક વાઘ પોતાના વિસ્તારમાં બીજા વાઘની હાજરીને તે વાઘના પેશાબની ગંધથી પારખી શકે છે વાઘ અલગ અલગ કાર્યો માટે અલગ અલગ અવાજ કરી શકે છે તેની ગર્જનાનો અવાજ ત્રણ કિલોમીટર દૂરથી સાંભળી શકાય છે વાઘની મૂછ ખૂબ સંવેદનશીલ હોય છે અને તે હવામાં હલન ચલન અને ધ્રુજારી અનુભવી શકે છે તે વાઘને અંધારામાં આગળ વધવામાં અને ખોરાક શોધવામાં મદદ કરે છે પ્રશ્ન નંબર બે પ્રશ્નોના જવાબ આપો એમાં પેલો પેટા પ્રશ્ન છે સાપ ખેડૂતનો મિત્ર શાથી કહેવાય છે બે માકનો પ્રશ્ન છે જવાબ આપણે જોઈએ તો સાપ ખેડૂતોના પાકને નુકસાન કરતા ઉંદરોને ખાઈ જાય છે આ રીતે ખેડૂતોના પાકનું રક્ષણ કરે છે માટે કહી શકાય કે સાપ એ ખેડૂતના મિત્ર કહેવાય છે બીજો પ્રશ્ન છે ગુજરાન ચલાવવા માટે કયા કયા પ્રાણીઓનો ઉપયોગ થાય છે કેવી રીતે તો જવાબ આવશે ગુજરાન ચલાવવા માટે બળદ ઘોડો ગાય વગેરે જેવા પ્રાણીઓનો ઉપયોગ થાય છે ખેતી માટે બળદ ઘોડાગાડી માટે ઘોડો દૂધ માટે ગાય આ રીતે પ્રાણીઓનો ઉપયોગ થાય છે દોસ્તો મેં તમને કીધું એમ સંપૂર્ણ પેપર સોલ્યુશનને ડાઉનલોડ કરવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે તેના પર ક્લિક કરીને આખી પીડીએફને તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તમે ગૂગલ ઉપર ડબલ્યુ 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 જી કે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટ સર્ચ કરીને વેબસાઇટ પર જઈને પણ તમે પેપર સોલ્યુશનને ડાઉનલોડ કરી શકો છો અને હા દોસ્તો કોઈ પ્રશ્નમાં મુશ્કેલી હોય પ્રશ્ન સોલ્વ ન થતો હોય તો એ પ્રશ્નનો ફોટો પાડી પ્રશ્નને ક્રોપ કરશો એટલે માત્ર પાંચ સેકન્ડમાં પ્રશ્નનો વિડીયો સોલ્યુશન મળી જશે પ્રશ્ન હોમવર્કનો હોય સીબીએસસી બોર્ડનો હોય કે પછી યુપી બિહાર મહારાષ્ટ્ર રાજસ્થાન કે બીજા કોઈ બોર્ડનો હોય પ્રશ્ન આઈઆઈટી જેડબલ ઇ નીટ કે ધોરણ છથી બારનો હોય પ્રશ્ન ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ કે બાયોલોજીનો હોય સોલ્યુશન ડાઉટનટ પરથી મેળવી શકો છો ડાઉટનટ પર કોટાની બેસ્ટ ફેકલ્ટી જીબી સર એન સર આ પ્રિન્સર પાસેથી તમે સ્ટડી કરી શકો છો ત્રણ કરોડથી વધારે સ્ટુડન્ટ્સ ડાઉટ નોટ ઉપર ભણી રહ્યા છે તો તમે આજે જ ડાઉનલોડ કરો ડાઉટ ડાઉટનટ એપ પ્રશ્ન નંબર ત્રણ ખોટો શબ્દ છેકી સાચું વિધાન બનાવો પેલું વિધાન છે શરીરને પૂરતો અને પૌષ્ટિક આહાર ન મળે તો શરીર સુડોળ શ્લેષ નબળું બને છે તેમાં એમાં દોસ્તો સુડોળને તમારે છેકી નાખવાનું છે કારણ કે શરીરને પૂરતો અને પૌષ્ટિક આહાર ન મળે તો દોસ્તો શરીર સુડોળ નથી બનતું નબળું બને છે ઓકે તો નબળું તમારે રાખવાનું છે એટલે વિધાન તમારું સાચું બની જશે ત્યાર પછી શરીરને યોગ્ય આહાર મળે તો રોગ સામે રક્ષણ મળે છે કે નથી મળતું તો દોસ્તો શરીરને યોગ્ય આહાર મળે તો રોગ સામે રક્ષણ મળે છે આગળ વધી પ્રશ્ન નંબર ત્રણ ઉપર છે ઘરે બનાવેલ તાજો ખોરાક ખાવાથી શરીર હંમેશા કેવું રહે છે થાકી ગયેલું કે સક્રિય રહે છે તો દોસ્તો સક્રિય રહે છે ઘરે બનાવેલ તાજો ખોરાક ખાવાથી શરીર હંમેશા સક્રિય રહે છે પ્રશ્ન નંબર ચાર જલપાને તરસ લાગે ત્યારે તે હંમેશા ઠંડુ પાણી પીવે છે તેની આ ટેવની તેના શરીર પર કેવી અસર થશે સારી કે ખરાબ તો ઓબ્વિયસલી દોસ્તો ખરાબ અસર થશે ઓકે કારણ કે ઠંડુ પાણી પીવાથી આ જે એની ટેવ છે એનાથી એના શરીર ઉપર ખરાબ અસર પડશે પ્રશ્ન નંબર પાંચ ચિપ્સ પિઝા વગેરે ખોરાક શરીર માટે કેવા છે ઉપયોગી કે હાનિકારક તો દોસ્તો હાનિકારક છે આગળ વધીએ પ્રશ્ન નંબર ચાર નીચે મુજબનો સ્વાદ ધરાવતી કોઈ પણ બે બે ખાવાલાયક વસ્તુઓના નામ લખો પેલો સ્વાદ છે ખારો તો ખારો સ્વાદ ધરાવતી બે વસ્તુઓ કઈ કઈ છે તો મીઠું અને ખારી શીંગ ત્યાર પછી બીજો પ્રશ્ન છે મીઠો મીઠો સ્વાદ ધરાવતી બે વસ્તુઓના નામ મેં અહીંયા લખેલા છે ગોળ અને ખાંડ દોસ્તો તમે બીજા પણ કોઈ નામ લખી શકો છો કારણ કે દોસ્તો આવા સ્વાદ ધરાવતી અઢળક વસ્તુઓ ઉપલબ્ધ હોય છે ત્યાર પછી ત્રીજો સ્વાદ છે ખાટો તો ખાટો સ્વાદ ધરાવતી બે વસ્તુઓના નામ આપણે લખેલા છે લીંબુ અને આંબલી ત્યાર પછી તીખો સ્વાદ સ્વાદ તો તો મરચું અને અને મરી કડવો કારેલું દવા કારેલું અને દવા આગળ વધીએ પ્રશ્ન નંબર પાંચ અ કારણો આપો પેલો પ્રશ્ન છે કેટલીક ખાવાની વસ્તુઓને આખું વર્ષ સાચવવામાં આવે છે શા માટે એનું કારણ તમારે આપવાનું છે જવાબ આપણે જોઈ લઈએ કેટલીક ખાવાની વસ્તુઓને આખું વર્ષ સાચવવામાં આવે છે કારણ કે તે વસ્તુ આપણને જ્યારે પણ ખાવાની ઈચ્છા થાય ત્યારે તેને આપણે ખાઈ શકીએ તેમજ અમુક ખાવાની વસ્તુ બધી ઋતુમાં બનાવી પણ શકાતી નથી માટે તેનું આખું માટે તેને દોસ્તો આખું વર્ષ સાચવવામાં આવે છે પ્રશ્ન નંબર બે અનાજ ભરતા પહેલાં તડકામાં સુકાવવામાં આવે છે શા માટે એનું કારણ શું છે તો કારણ આપણે જોઈએ અનાજને જંતુઓથી મુક્ત કરવા તેમજ ભેજ રહિત કરવા માટે અને અનાજને સડી જતું અટકાવવા માટે અનાજને તડકામાં મૂકવામાં આવે છે પ્રશ્ન નંબર પાંચ ઉપર જઈએ પ્રશ્ન નંબર પાંચ બ આખું વર્ષ સંગ્રહ કરી શકાય તેવી બે ખાદ્ય સામગ્રીઓના નામ લખો તો દોસ્તો અહીંયા મેં બે લખેલી છે કેરીના અથાણા જેને આપણે આખું વર્ષ સાચવી રાખીએ છીએ અને પાપડ 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 પણ એવી વસ્તુ છે કે જેને તમે આખું વર્ષ સાચવી શકો છો તો દોસ્તો જે પણ વિદ્યાર્થીઓએ આ એકમ કસોટીના આવી રીતે જવાબ લખ્યા હશે એ બધા વિદ્યાર્થીઓને પચીસમાંથી પચીસ માર્ક મળી શકે છે તેમ છતાં કોઈ ક્વેરી હોય કોઈ પ્રશ્ન ન સમજાતો હોય તો નીચે કોમેન્ટ કરીને પૂછી શકો છો દોસ્તો તમે જાતે પેપર લખી લીધા પછી તમે આ પેપરને ચેક કરશો અને તમારા માર્ક કેટલા આવતા હોય એ તમે નીચે કોમેન્ટ કરીને પણ અમને જણાવી શકો છો બાકી દોસ્તો આપણે નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી રજા આપો આવજો દોસ્તો જય હિન્દ વંદે માતરમ